આજે વિજયાદશમીના દિવસે કચ્છ સહિત સમગ્ર દેશમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં માંડવીમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા તેમજ બિદડામાં ક્ષત્રિય સંગાર સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. માંડવીમાં આવેલી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે છેલ્લા 11 વર્ષથી શસ્ત્ર પૂજા કરવામાં આવે છે, તો આ નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રાજપૂત ક્ષત્રિય સમાજવાડીથી શરૂ થયેલી શોભાયાત્રા માંડવી મુખ્ય બજારોમાં ફરી હતી, જ્યાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા તલવાર રાસ યોજીને વિજયાદશમીની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના કનુભા જાડેજા, કિરીટસિંહ સામતસિંહ સોઢા, વિજયસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ ચાવડા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે બિદડા ખાતે પણ ક્ષત્રિય સંગાર સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 1200 વર્ષથી મોટા યક્ષ મંદિર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે, પરંતુ અહીં ક્ષત્રિય સંગાર સમાજના લોકો દૂરથી પહોંચી શકતા નથી, જેથી આજે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આવતા વર્ષથી કચ્છમાં જેટલા પણ રાજપૂત સંગાર જ્ઞાતિઓના ગામડાઓ છે તે દરેક ગામોમાં શસ્ત્ર પૂજન કરવામાં આવશે, જેથી સમાજના લોકો શસ્ત્ર પૂજનમાં જોડાઈ શકે. આ પ્રસંગે જખરાજજી રામજીભા ભાટી, નારાયણજી રવાજી સંગાર, વાલજીભા મીઠુભા ભાટી, કિશોરસિંહ નારાયણજી સરવૈયા, સુરેશભા વલ્લભજી સંગાર તથા ક્ષત્રિય સંગાર સમાજના મોવડીઓ આ શસ્ત્ર પૂજનમાં જોડાયા હતા. વર્ષોથી એટલે કે છેલ્લા 1200 વર્ષથી મોટા યક્ષ મધે અમે શસ્ત્ર પૂજન કરતા આવ્યા છીએ. અમારા વડીલો કરતા આવતા, એના પાછળથી પ્રેરણા લઈ અમે શસ્ત્ર પૂજન કરીએ છીએ. સમાજના બધા મોવડીઓ તેમજ રાજપૂતાના ગ્રુપ, સંગારોનું જે રાજપૂતાના ગ્રુપ છે, એને એવો ખ્યાલ આવ્યો કે આપણે મોટા યક્ષ મધે આટલા વર્ષોથી શસ્ત્ર પૂજન કરીએ છીએ, બધા લાભ લે છે, પણ ત્યાં સમાજના બધા વ્યક્તિઓ પહોંચી નથી શકતા. એટલે આપણે જેટલા આપણી રાજપૂત સંગાર જાતિઓના ગામ છે, એ ગામે ગામમાં આપણે દર વખતે અલગ અલગ ગામમાં શસ્ત્ર પૂજન કરીએ તો બધાને એ સેવાનો લાભ મળી શકે. એટલે આ વખતે અમે આ બિદડા ગામમાં શસ્ત્ર પૂજન કર્યું છે. એનાથી આગળ અમે કોંજાચોરા પાસે ઓજેશ્વર મહાદેવ હતા, ત્યાં પણ અમે શસ્ત્ર પૂજન કર્યું હતું. એનાથી આગળ આસરાણી, એમ અલગ અલગ બધા ગામોમાં શસ્ત્ર પૂજન કરશું. ક્ષત્રિય અને રાજપૂતમાં જે મહાવિભૂતિઓ થઈ એમનામાંથી પ્રેરણા મળે. અને આજે આ ગામનું તમને કહું તો આ બિદડા ગામ છે, બિદડા મૂળ નામ એનું બિદડા છે. અને આ ગામનું તોરણ બાંધનાર પણ એક સુરવીર સંગાર હતા, બિદડ સંગી સંગાર. અને એમની સુરવીરતા અને એમનો પણ એક ઉજળો ઇતિહાસ છે કે એમણે છે એક બેન દીકરીની લાજ બચાવી હતી. અને અહીંયા એટલું સુંદર એમનું શાસન હતું, એવું એમનું હતું કે એના હિસાબે આ ગામ અત્યારે પણ તમે જોઈ શકો છો કે કચ્છમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત છે. પછી બિદડા સરોદય હોય કે કોઈ પણ હોય, એમ એવી રીતે અમારું એવું છે કે ગામે ગામ અને આ નેજા હેઠળ પછી અમારો વિચાર છે કે અમે જે ક્ષત્રિય એક મંચ ઉપર બધા એકત્રિત થાય અને આપણા ધર્મનું જે છે જાગૃત, એનાથી બધાને પ્રેરણા મળે અને વિશેષ એક રાષ્ટ્રનું કલ્યાણ થાય, એ જ ઉદ્દેશ છે. અમારે જે માનવી મધ્યે જે દશેરાનો આ લગભગ 11મો વર્ષ છે, પરંપરા 11 વર્ષથી અમે શસ્ત્ર પૂજન અને શોભાયાત્રા સમગ્ર માંડવી શહેરમાં કાઢી અને પાછા અહીં આવીએ છીએ. અને જે અમારી આ એકતા, દશેરાના જે એકતા છે, એ અમારી આગળ ખૂબ એકતા રહે અને બધાને માતાજી એવી સદબુદ્ધિ આપે કે ભાઈઓમાં જે આપણી ફાટફૂટ છે એ ન થાય અને એક થઈ અને આપણે સમગ્ર હિન્દુસ્તાનમાં એમ થાય કે ના ક્ષત્રિય છીએ. અને દશેરા એક એવો ઉત્સવ છે કે જે જ્યારે રામ ભગવાન પોતાનો વિજય ઉત્સવ મનાવવા માટે અયોધ્યા પહોંચ્યા ત્યારે પણ એ વખતથી વિજય ઉત્સવ મનાવતા આવીએ છીએ સમસ્ત હિન્દુ સમાજ. અને એમાંય જે ખાસ રાજપૂત ક્ષત્રિય સમાજ છે એનો તો અનેરો ઉત્સવ છે. આજે સવારની માતાજીની આરતી, પછી શસ્ત્રોનું પૂજન, પછી સમાજના જે મોવડીઓ આવ્યા હતા એમનો વક્તા, સમાજના જે સરપંચો છે તાલુકાના, એ બધા તાલુકા સરપંચના અગ્રણીઓના વિવિધ હોદ્દા ઉપર બિરાજતા જેટલા પણ હોદ્દેદારો છે એ બધાનું સન્માન કર્યું.